અંકલેશ્વર નગરપાલિકાના નગરસેવક અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આજે જવાહર બાગ ખાતે પૂજ્ય બાપુની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। आज 2 ઓક્ટોબર એટલે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ, સાથે સાથે રાષ્ટ્ર વિભૂતિ એવા મહાન લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મજયંતિ છે। ત્યારે અંકલેશ્વર નગરપાલિકા ખાતે તેમજ અંકલેશ્વરના જવાહર બાગ ખાતે ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આજે ભરૂચ બાદ અંકલેશ્વરમાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નરેન્દ્રભાઈ, પાલિકાના પ્રમુખ દક્ષાબેન અને જનકભાઈ શાહ સહિતના આગેવાનો નગરસેવકોએ પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જવાહર બાગ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તમામ નગરસેવકો, પાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના સ્વચ્છતાના અભિયાનને આગળ વધારવા માટે સમસ્ત અંકલેશ્વર શહેરની જનતાને પણ અપીલ કરી હતી। આજરોજ મહાત્મા ગાંધીજી સભાખંડમાં ગાંધીજીની પ્રતિમાને અંકલેશ્વર નગરપાલિકાના સભ્યશ્રીઓ, શહેરના સંગઠનના અને શહેર પ્રમુખ, શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ, અંકલેશ્વરના નગરપાલિકાના કર્મચારીશ્રીઓ દ્વારા અમને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અમે સૌએ તેમને સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। અને સાથે જ એમની વિચારધારા, જે સ્વચ્છતા વિશે વિચારતા હતા ને, જે એમના જીવનનો જ એક મંત્ર હતો કે આપણો દેશ સ્વચ્છ બને, ને એ જ વિચારધારા પર આપણા માનનીય મોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ચાલ્યા છે। અને એમણે સ્વચ્છતાનો કાર્યક્રમ 2014થી જે શરૂ કર્યો હતો, એની ઉપર અમે પણ અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતાના કાર્યક્રમો કરીને આગળ વધ્યા છીએ, ને આવનારા દિવસોમાં એમના વિચારધારા પર ચાલીશું એવા પ્રયત્નો કરીશું।